અતરંગી ફટાકડા. દિવાળી છે દીવડાઓનો તહેવાર, રંગીન રંગોળી અને મીઠાઈઓનો તહેવાર. હેપી વાળી દિવાળી પોતાની સાથે નવી આશા અને ઉત્સાહ લઈને આવે છે. અરે ફટાકડા કેવી રીતે ભૂલી ગયા. જેવા જ દશેરા શરૂ થાય છે તેવા જ ફટાકડાનો અવાજ આવવાનો શરૂ થઈ જાય છે અને બાળકોમાં ફટાકડા ખરીદવાનો એક અનેરો જ આનંદ ઉમટી આવે છે. નરક ચતુર્દશીના દિવસે ગટુ અને ચિંકી જલ્દી ઉઠીને પોતાની ઉપર નરક પડવાથી બચી ગયા. મમ્મી પપ્પા, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી મમ્મી પપ્પા. હેપી દિવાળી ગટુ અને ચિંકી. હેપી દિવાળી બાળકો. ચલો જલ્દીથી નાહી લો અને મંદિર જઈને આવજો. મમ્મી, હું ગટુથી પહેલા ઉઠી છું એટલે મારી ઉપર નરક ના પડ્યું ને? ના, હું ચિંકી કરતા પહેલા જાગ્યો છું. આ વર્ષે કોઈના ઉપર નરક નથી પડ્યું એટલે જ સૂર્યથી પહેલા ઉઠી ગયા. સમજ્યા? હા મમ્મી, બાકી દર વર્ષે ગટુ લેટ ઉઠે છે, આ વર્ષે કઈક તો અલગ થયું છે. ગટુએ મોઢું બગાડીને ચિંકી બાજુ જોયું. મમ્મી પપ્પા હસી પડ્યા. મંદિર જવા માટે ગટુ અને ચિંકી પોતાના મિત્રો સાથે નીકળી પડ્યા. હેપી દિવાળી ફ્રેન્ડ્સ. શું પ્લાન છે દિવાળીનો? હે પ્લાન તો એ છે કે ઘણી બધી મીઠાઈઓ ખાવાની છે અને ફટાકડા સાથે મસ્તી પણ. આ વખતે તો હું ફટાકડાની મોટી લર લેવાનો છું. હું પણ સૂતળી બોમ્બ લઈશ અને સાથે લક્ષ્મી બોમ્બ પણ. અરે પણ આપણે વધારે અવાજ વાળા ફટાકડા ના ફોડવા જોઈએ. ભૂષણ બરાબર બોલે છે, મને તો બહુ જ બીક લાગી, હું તો ખાલી ફૂલચેર જ કરીશ. અરે નહીં, ફટાકડાથી તો મને પણ બહુ બીક લાગે, હું તો ફટાકડા કરીશ જ નહીં. આ વખતે તો આપણે બધા જઈને ફટાકડા ખરીદીશું, કેમ? શું કહે છે ગટ્ટુ? હા, આ વર્ષે તો હું સ્પેશિયલ ફટાકડા ફોડવાનો છું, બસ જોતા રહેજો. ફટાકડા તું જ ફોડજે, હું અને પિંકી મળીને રંગોળી બનાવીશું અને સોસાયટી સજાવીશું. હા, મમ્મી કહે છે આપણે ફટાકડા ના ફોડવા જોઈએ. ચલો ચિંકી, આપણે રંગોળીની ડિઝાઈન ડ્રોઈંગ બુક પર બનાવીએ. વાત વાતમાં બાળકો મંદિરે પહોંચ્યા. દર્શન કરીને બધા બાળકો સોસાયટીમાં પાછા આવી ગયા. ચિંકી અને પિંકીએ રંગોળી માટે ડ્રોઈંગ બુકમાં રંગીન ડિઝાઈન બનાવી. વાવ, આપણે આજ રંગોળી બનાવીશું. જે દિવસની બાળકો ફર્સ્ટ ટર્મની એક્ઝામ પછી આતુરતાથી રાહ જુએ છે તે દિવસ આવી ગયો. સોસાયટીને સુંદર રીતે સજાવવામાં આવી, બધી જ બાજુ પ્રકાશ. ચિંકી અને પિંકીએ રંગોળી બનાવી. બાળકોની ટોળકી બજારમાંથી ફટાકડા ખરીદીને આવી. તેમની સાથે ફટાકડાની થેલી જોઈને ચિંકીએ કહ્યું, ગટ્ટુ, તે તો બહુ ફટાકડા ખરીદ્યા. હા ચિંકી, ઘણા બધા. અને ગટ્ટુ ત્યાંથી જતો રહ્યો. આને શું થયું? ગટ્ટુ અને ચિંકી નવા કપડાં પહેરી મમ્મી પપ્પા સાથે તૈયાર થઈ ગયા. બધાએ મળીને માં લક્ષ્મીની પૂજા કરી. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. દિવાળી તહેવારની આપણે કેમ રાહ જોઈએ છીએ બાળકો? કારણ કે સ્વાદિષ્ટ વ્યંજન જો ખાવા મળે છે. એટલું જ નહીં, માતા લક્ષ્મીના પૂજનનો તહેવાર છે દિવાળી. સંપન્નતાનો ઉત્સાહ છે દિવાળી. સુંદર રંગોળીની સજાવટ છે દિવાળી. ફટાકડાની લરનો અવાજ છે દિવાળી. મમ્મી જુઓ ને, ગટ્ટુ બહુ જ મોટી ફટાકડાની લડી લાવ્યો છે. ગટ્ટુ બેટા, ફટાકડાની લર વધારે અવાજ કરે છે અને એમ પણ અવાજવાળા ફટાકડા સળગાવવાનું એલાઉડ પણ નથી. તું ક્યાંથી લાવ્યો? સરપ્રાઈઝ છે, બહાર આવને, મારી સરપ્રાઈઝ ખબર પડશે. શું સરપ્રાઈઝ હશે? લડી કરીને મજા જ કરીશ ને બસ. અરે ચાલ તો ખરી ચિંકી. મમ્મીએ નીચે જતા પહેલા ફરાળ ગટુ ચિંકી અને પપ્પાને આપી. મમ્મીએ બધાને ફરાળમાં ચકરી સેવ અને લાડુ આપ્યા. મમ્મીના હાથનો બનેલો ચેવડો અને મીઠા મીઠા લાડુ ખાધા પછી બધા સોસાયટી કમ્પાઉન્ડમાં પહોંચ્યા. બીજા બધા પણ પોતાના ઘરે લક્ષ્મી પૂજા પતાવીને ફટાકડા ફોડવા માટે આવ્યા. અરે વાહ ચિંકી પિંકી, સુંદર રંગોળી કરી છે, બહુ જ સુંદર છે બેટા. થેન્ક યુ આંટી. ચલો ચિંકી, બધા મળીને ફટાકડા ફોડીએ. અરે નાના ગટ્ટુ, મને બીક લાગે છે. શું તું પણ ડરપોક ચિંકી. મમ્મી જુઓ ને, ગટ્ટુ મને ચીડાવે છે. ગટ્ટુ,
ચિંકીને ફટાકડા નથી ફોડવા તો ઠીક છે ને બેટા, એને ચીડાવ નહીં. ના મમ્મી, હું નાના નાના ફટાકડા ફોડીશ. આ વાત પર બધા હસી પડ્યા. ગટ્ટુ ફટાકડાની બેગ લાવ્યો. વાહ ગટ્ટુ, આટલી મોટી સેર લાવ્યો છે, આ કેટલો બધો અવાજ કરશે. આ સેર હું બધામાં વહેંચીશ, ચિંકીને છોડીને. મને જોતી પણ નથી. ચિંકી પિંકીએ તારામંડળ સળગાવ્યા. ગટ્ટુએ બધાને ફટાકડાનો ડબ્બો આપ્યો જેમાં સેર બિલકુલ ન હતી. આ શું છે ગટ્ટુ? આ લડી તો નથી? આ કોઈ લડી કે સેર નથી, આ મારી હેપી દિવાળી વાળી સરપ્રાઈઝ છે. આ કેવી રીતે વાગશે? હું કહું છું, સૌથી પહેલા બધા લોકો તેને જમીન પર મૂકી દો, બધા તેને એક સાથે સળગાવશે. ગટ્ટુ ચિંકીને બોલાવવા લાગ્યો. ચાલને ચિંકી, બધા અતરંગી ફટાકડો ફોડવાના છે. મને ભીખ લાગે છે, તું જ ફોડ તારા અતરંગી ફટાકડા. ગટ્ટુની સાથે બધાએ ફટાકડા સળગાવ્યા. બધા ફટાકડાથી દૂર ભાગી ગયા, પણ ગટ્ટુ ત્યાંનો ત્યાં જ ઊભો રહી ગયો. હટી જા બેટા, એ ફૂટવાનું છે બેટા, તું હટી જા ત્યાંથી. આ તો લડી નથી લગાઈ, તો આ શું છે? અને ગટ્ટુ હટતો કેમ નથી? ત્યાં જ બધાએ સળગાવેલા ફટાકડા સળગ્યા. તેમાંથી રંગીન તણખલા ઉડ્યા અને ફટાકડામાંથી હેપી દિવાળીનું સંગીત સાંભળવા માંડ્યું અને બધા તેનો આનંદ લેતા હતા. વાવ, અમેઝિંગ! કેટલો અતરંગી ફટાકડો હતો, મેં તો મિસ કરી દીધું. મને પણ જોઈએ છે આવા અતરંગી ફટાકડા. અને પછી ગટ્ટુએ ચિંકીને અતરંગી ફટાકડો આપ્યો. ચિંકીએ તેને સળગાવ્યો અને ઘણા બધા તણખલાની સાથે તેમાંથી હેપી દિવાળીનું મ્યુઝિક સાંભળવા મળ્યું. આ ફટાકડા તું ક્યાંથી લઈને આવ્યો ગટ્ટુ? તો બતાય ચિંકી, કેવો લાગ્યો મારો અતરંગી ફટાકડો? તને તો ફટાકડાથી બીક પણ ના લાગી. હા ગટ્ટુ, આ અતરંગી ફટાકડા તો બહુ જ સરસ હતા. અમારી સ્કૂલની પાસે એક કાકા રહે છે, તેમનું નામ કિશોર કાકા છે. તેમણે આ ઘરે બનાવ્યો છે અને હું તમારા બધા માટે અતરંગી ફટાકડો લાવ્યો. તમને બધાને કેવો લાગ્યો આ અતરંગી ફટાકડો? બધા લોકો ગટ્ટુની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યા અને કિશોર કાકાની વાત સાંભળીને બધા હેરાન થઈ ગયા. કિશોરી કાકા, શું તે ફટાકડાની ફેક્ટરીમાં કામ કરે છે? ના ના પપ્પા, તેઓ પોતાના ઘરે જ ફટાકડા બનાવે છે, જે નુકસાનકારક નથી અને જેવું કે તમે જોયું બીજા ફટાકડાથી વધારે મજેદાર છે, તેથી મેં બધા ફટાકડા તેમની પાસેથી જ ખરીદ્યા. વેરી ગુડ ગટ્ટુ, બહુ જ સારું કામ કર્યું તે. અને કિશોર કાકાએ આ ઘરે બનાવ્યા છે એ સાંભળીને તો વધારે સારું લાગ્યું. આ હાનિકારક પણ નથી અને મજેદાર પણ છે. હા મમ્મી, હેપી દિવાળી વાળો અતરંગી ફટાકડો. અતરંગીની સાથે આ ફટાકડા સતરંગી પણ છે. હેપી દિવાળી. If you are liking our videos, then like them, comment them and subscribe.